નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના લાઈવ લેશનમાં મિત્રો આજે છે તે આપણે જોવાના છીએ ટ્રાન્સફોર્મરને લગતા પ્રશ્નો ટ્રાન્સફોર્મરને લગતા છે પ્રશ્નો તે બધા જ આઈએમપી હોય છે એટલા માટે છે આપણે લાઈવ ક્લાસમાં છે આજે ટ્રાન્સફોર્મર ને લગતા પ્રશ્નો જોવાના છીએ કાલના દિવસે જે આપણે લાય છેસે નહોતો આવ્યો કેમકે કાલે છે તે આપણે નવી એપ્લિકેશન જે લોન્ચ કરી હતી તેના કામકાજમાં હતા એટલા માટે મિત્રો તમે જો હજુ સુધી આપણી નવી એપ્લિકેશનને જો ઇન્સ્ટોલ નથી કરી તો તેની લિંક આપણે ગ્રુપમાં આપી દીધેલી છે તથા તમે પ્લે સ્ટોરમાં જઈ અને આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન સર્ચ મારશો એટલે આપણી આ યુટ્યુબ ચેનલનો જે લોગો આવ્યો એ જ લોગોવાળી છે તે એપ્લિકેશન હશે તે ઇન્સ્ટોલ કરી લેજો ટૂંક સમયમાં તેમાં પણ બધું જ તમને મળી જશે આજે છે તમને એક લિંક પણ મોકલી હતી તેમાં તમને એક એકદમ ફ્રી જે ટેસ્ટ હતી તે આપેલી હતી ઘણા બધા લોકોએ છે તે ટેસ્ટ પણ આપેલી છે એટલા માટે તમને તેમાં ટેસ્ટ પણ આપવામાં આવશે તથા પીડીએફ બધું જ તેમાં મળી જશે તે એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરી લેજો જો હજુ સુધી ઇન્સ્ટોલ નથી કરી તો આપણે ડિસ્ક્રિપ્શનમાં છે તેની લિંક આપી દઈશું તથા તમે પ્લે સ્ટોરમાં જઈ અને આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન સર્ચ કરી શકો છો તેમાં તમને મળી જશે આપણી આ યુટ્યુબ ચેનલનો જે લોગો છે એ જ લોગોવાળી એપ્લિકેશન હશે એના કરતાં વધારે સારું એ રહેશે કે તમે જે આપણે આ લિંક છે તેમાંથી તમે જાઓ તો તમને સહેલાઈથી મળી રહેશે જે લોકો એ નથી કરી ઇન્સ્ટોલ તે લોકો જરૂર કરી લેજો કેમ કે આ આપણે લાઈવ ક્લાસ તો ચાલુ જ રહેશે પણ હવે તેમાં પણ આપણે લાઈવ ક્લાસ આપવાના છીએ ટૂંક સમયમાં થોડાક દિવસની અંદર જે બરોબર કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તેમાં પણ છે તે લાઈવ ક્લાસ આવવાના છે એટલે તેમાં પણ તમે જોઈન જરૂર થઈ જાવ ઇન્સ્ટોલ કરીને રાખજો ત્યારબાદ તમને તેની બધી જ માહિતી મળી જશે તો મિત્રો હવે જોઈએ તો ઘણા બધા લોકો છે આપણા લાઈવ સેશનમાં જોડાઈ ગયા છે એટલે હવે આપણે પ્રશ્નો સ્ટાર્ટ કરીશું તો મિત્રો આપણો પહેલો પ્રશ્ન છે કે અન્ય ઇલેક્ટ્રિક મશીનની સરખામણીમાં ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી વધારે હોય છે કારણ કે પ્રશ્ન સરખી રીતે જોઈ લેજો અન્ય ઇલેક્ટ્રિક મશીનની સરખામણીમાં ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી વધારે હોય છે કારણ કે તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ તેમાં કોપર લોસ થતો નથી ઓપ્શન બી એમાં આર્યન લોસ થતો નથી ઓપ્શન સી તેમાં કોઈ પણ ભાગ ફરતો હોતો નથી કે ઓપ્શન ડી ઉપરો વખત તમામ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે મિત્રો બધા જ પ્રશ્નો આ એમ વિશે ધ્યાનથી જોઈ લેજો અન્ય ઇલેક્ટ્રિક મશીનની સરખામણીમાં ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી વધારે હોય છે તેનું કારણ શું હોય છે તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી તેમાં કોઈ પણ ભાગ ફરતો હોતો નથી અન્ય ઇલેક્ટ્રિક મશીનની સરખામણીમાં ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી છે વધારે હોય છે તેનું કારણ એ છે કે તેમાં કોઈ પણ ભાગ છે તે ફરતો નથી તેના પછી મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મર માત્ર એસીમાં જ કાર્ય કરે છે કારણ કે પ્રશ્ન સરખી રીતે જોઈ લેજો કે ટ્રાન્સફોર્મર માત્ર એસીમાં જ કાર્ય કરે છે કારણ કે તેના ઓપ્શન 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 છે 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 એ તે સ્થિર યંત્ર બી જ વોલ્ટેજ અપ કે ડાઉન થાય સી ટ્રાન્સફોર્મર ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને ઇન્ડક્શનનો ગુણધર્મ માત્ર એસી માં જ હોય છે કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આ પ્રશ્ન છે મિત્રો ધ્યાનથી જોઈ લેજો ટ્રાન્સફોર્મર માત્ર એસીમાં જ કાર્ય કરે છે કારણ કે તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી કે ટ્રાન્સફોર્મર ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને ઇન્ડક્શનનો ગુણધર્મ માત્ર એસીમાં જ હોય છે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે સાધારણ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી હંમેશા કે સાધારણ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી હંમેશા તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ એક જ મેગ્નેટિક સર્કિટ હોય છે ઓપ્શન બી ત્રણ મેગ્નેટિક સર્કિટ હોય છે ઓપ્શન સી એક જ સાઇઝનો કોય કોપર વાયર કોપર વપરાય છે એક જ સાઇઝનો કોપર વપરાય છે કે ઓપ્શન ડી આંટાની સંખ્યા અલગ અલગ હોય છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે સાધારણ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી હંમેશા તો મિત્રો તેમાં આપણો જવાબ આવશે ઓપ્શન ડી આંટાની સંખ્યા અલગ અલગ હોય છે સાધારણ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરીમાં હંમેશા આંટાની સંખ્યા છે તે અલગ અલગ હોય છે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મરની કોર બનાવવા માટે નીચેના પૈકી કયું મટીરિયલ સૌથી ઉત્તમ છે ટ્રાન્સફોર્મરની કોર બનાવવા માટે નીચેના પૈકી કયું મટીરિયલ સૌથી ઉત્તમ છે તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ એટલે કે સીઆરજીઓ સ્ટીલ ઓપ્શન બી કાસ્ટ સ્ટીલ ઓપ્શન સી કાસ્ટ આર્યન કે ઓપ્શન ડી હોટ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે જે લોકોને નથી ખબર તે લોકો પણ મિત્રો ધ્યાનથી જોઈ લેજો આ એમપી પ્રશ્ન છે ટ્રાન્સફોર્મરની કોર બનાવવા માટે નીચેના પૈકી કયું મટીરિયલ સૌથી ઉત્તમ છે તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ એટલે કે સી સ્ટીલ યાદ રાખી લેજો સી સ્ટીલ ટ્રાન્સફોર્મરની કોર બનાવવા માટે છે તે આ સી મતલબ કે કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ મટીરિયલ સૌથી ઉત્તમ છે થોડુંક ડિફિકલ્ટ છે પણ યાદ રાખી લેજો કેમ કે એક્ઝામમાં છે તે તમને ઉપયોગી થઈ જશે અને મિત્રો આ બધા પ્રશ્નો છે તે આપણે નવી એપ્લિકેશનમાં શિફ્ટ કરવાના છે તમને આના કરતાં પણ તેમાં વધારે મજા આવશે તેમાં આપણે છે તે ડેમો ટેસ્ટ પણ આપેલી જ છે તે ડેમો ટેસ્ટ પણ આપી દેજો આપણે યુટ્યુબમાં પણ લિંક આપેલી છે બધી જ છે તેની લિંક મૂકેલી છે આપણા બધા વીએસ ગ્રુપમાં પણ લિંક આપેલી છે તેમાંથી તમે ડેમો ટેસ્ટ આપી અને જોઈ શકો છો કે એપ્લિકેશનનું પરફોર્મન્સ કેવું છે તમને તેમાં ખૂબ જ વધારે મજા આવશે તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જે વાઇન્ડિંગ સાથે સપ્લાય જોડવામાં આવે છે તે ઇનપુટ વાઇન્ડિંગને ખાલી જગ્યા કહેવામાં આવે છે જે વાઇન્ડિંગ સાથે સપ્લાય જોડવામાં આવે છે તે ઇનપુટ વાઇન્ડિંગને ખાલી જગ્યા કહેવામાં આવે છે તેના ઓપ્શન છે ઓપ્શન એ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓપ્શન બી સેકન્ડરી વાઇન્ડિંગ ઓપ્શન સી એચટી વાઇન્ડિંગ કે ઓપ્શન ડી એલટી વાઇન્ડિંગ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે પ્રશ્ન સરખી રીતે જોઈ લેજો જે વાઇન્ડિંગ સાથે સપ્લાય જોડવામાં આવે છે તે ઇનપુટ વાઇન્ડિંગને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રાઇમરી વાઇન્ડિંગ જે વાઇન્ડિંગ સાથે સપ્લાય જોડવામાં આવે છે તે ઇનપુટ વાઇન્ડિંગને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જે વાઇન્ડિંગમાંથી સપ્લાય લેવામાં આવે છે તે વાઇન્ડિંગને ખાલી જગ્યા કહેવામાં આવે છે હવે જે વાઇન્ડિંગમાંથી સપ્લાય લેવામાં આવે છે તે વાઇન્ડિંગને ખાલી જગ્યા કહેવામાં આવે છે જેમાંથી સપ્લાય છે તે લેવામાં આવે છે પ્રશ્ન મિક્સિંગ ન થઈ જાય સરખી રીતે જોઈ લેવાના તેના ઓપ્શન છે ઓપ્શન એચ ટી વાઇન્ડિંગ કે ઓપ્શન ડી એલટી વાઇન્ડિંગ તો મિત્રો તેમાં આપણો જવાબ આવશે ચાલો કમેન્ટ કરો નહીં હું જવાબ આપી દઉં છું મિત્રો જે વાઇન્ડિંગમાંથી સપ્લાય લેવામાં આવે તે વાઇન્ડિંગને ખાલી જગ્યા કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન જો ધ્યાનથી જોયો હોય તો આ તો તમને આવડવો જોઈએ વેરી ગુડ ઘણા બધા મિત્રો છે તે સાચો જવાબ કમેન્ટ કરી રહ્યા છે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી સેકન્ડરી વાઇન્ડિંગ જે વાઇન્ડિંગમાંથી સપ્લાય લેવામાં આવે છે તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે અને જેમાં જે વાઇન્ડિંગમાં સપ્લાય દેવામાં આવે તેને આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ આ બંનેમાં છે તે મિક્સિંગ ન થઈ જાય એટલે ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરની કેપેસિટી ખાલી જગ્યાના ક્રોસ સેક્શનલ એરિયા પર આધાર રાખે છે ટ્રાન્સફોર્મરની કેપેસિટી ખાલી જગ્યાના ક્રોસ સેક્શનલ એરિયા પર આધાર રાખે છે ચાલો જે લોકોને જો ખબર છે તે લોકો કમેન્ટ કરશે ઓપ્શન એ બોબિન ઓપ્શન બી કોર ઓપ્શન સી પ્રાઇમરી વાઇન્ડિંગ કે ઓપ્શન ડી સેકન્ડરી વાઇન્ડિંગ ચાલો કોને કોને ખબર છે કમેન્ટ કરી દેજો તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી કોર ઘણા બધા લોકો એ છે તે સાચો જવાબ કમેન્ટ કરેલો હતો ટ્રાન્સફોર્મરની કેપેસિટી કોરના ક્રોસ સેક્શનલ એરિયા પર આધાર રાખે છે જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો કે કોરના ક્રોસ સેક્શનલ એરિયા પર આધાર રાખે છે તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ટ્રાન્સફોર્મરના રિવાઇન્ડિંગ વખતે મેન્યુફેક્ચરરે દર્શાવેલા સ્ટાન્ડર્ડ ડેટા મુજબ જ રિવાઇન્ડિંગ કરવું જોઈએ તેનાથી શું થશે મિત્રો પ્રશ્ન ધ્યાનથી જોઈ લેવાનો કે ટ્રાન્સફોર્મરના રિવાઇન્ડિંગ વખતે મેન્યુફેક્ચરરે દર્શાવેલા સ્ટાન્ડર્ડ ડેટા મુજબ જ રિવાઇન્ડિંગ કરવું જોઈએ તેનાથી છે તે શું થશે પ્રશ્ન છે તે હંમેશા સરખી રીતે જોઈ લેવાનો ઓપ્શન જોઈએ ઓપ્શન એ ટ્રાન્સફોર્મર ગરમ થતું નથી ઓપ્શન બી કોપર લોસ નોર્મલ રહેશે છે ઓપ્શન સી વોલ્ટ એમ્પિયર કેપેસિટી સમાન રહે છે કે ઓપ્શન ડી કાર્યક્ષમતામાં વધારો થાય છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે ટ્રાન્સફોર્મરમાં રિવાઇન્ડિંગ કરતી વખતે મેન્યુફેક્ચરરે દર્શાવેલા સ્ટાન્ડર્ડ ડેટા મુજબ જ રિવાઇન્ડિંગ કરવું જોઈએ તેનાથી શું થશે તો મિત્રો ચાલો જવાબ આપો અમુક લોકો જો કમેન્ટ કરે છે જલ્દી જલ્દી કમેન્ટ રાખો નહીં પછી હું છે તો જવાબ આપી દઈશ ઓકે ચાલો તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી કે વોલ્ટ એમ્પિયર કેપેસિટી સમાન રહેશે ધ્યાનથી જોઈ લેજો ટ્રાન્સફોર્મરના રિવાઇન્ડિંગ વખતે મેન્યુફેક્ચર દર્શાવેલા સ્ટાન્ડર્ડ ડેટા મુજબ જ રિવાઇન્ડિંગ કરવું જોઈએ તેનાથી વોલ્ટ એમ્પિયર કેપેસિટી છે તે સમાન રહેશે તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જો આપણે કોર મટીરિયલ તરીકે ખાલી જગ્યા વાપરીએ તો ચોક્કસના ટ્રાન્સફોર્મર માટે કોરનો ક્રોસ સેક્શન એરિયા ઓપ્શન એ સિલિકોન સ્ટીલ વધશે ઓપ્શન માઇલ્ડ સ્ટીલ ઘટશે ઓપ્શન સિલિકોન સ્ટીલ ઘટશે કે ઓપ્શન ડી ડાયનેમો સ્ટીલ ઘટશે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે પ્રશ્ન પણ સરખી રીતે જોઈ લેજો તો મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી સિલિકોન સ્ટીલ ઘટશે જો આપણે કોર મટીરિયલ તરીકે સિલિકોન સ્ટીલ વાપરીએ તો કોઈ ચોક્કસ વ્ય રેટિંગના ટ્રાન્સફોર્મર માટે કોરનો ક્રોસ સેક્શનલ એરિયા છે તે ઘટશે તેના પછી મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ રચનાનું ચુંબકીય ક્ષેત્ર સૌથી શક્તિશાળી હોય છે પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો કે નીચેના પૈકી કઈ રચનાનું ચુંબકીય ક્ષેત્ર સૌથી શક્તિશાળી હોય છે ઓપ્શન એ સીધા વાહક તારનું ઓપ્શન બી એક આંટાની કોઈલ ઓપ્શન સી ઘણા આંટાની એર કોઇલ કે ઓપ્શન ડી આર્યન કોર્વે ઊંટાળેલા ઘણા આટાની કોઈલ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે નીચેના પૈકી કઈ રસનાનું ચુંબકીય ક્ષેત્ર સૌથી શક્તિશાળી હોય છે તો મિત્રો તેમાં આપણો રાઈટ આન્સર છે તે આવશે ઓપ્શન ડી કોર વિંટાળેલા ઘણા આટાની કોઈલનું નીચેના પૈકી કઈ રસનાનું ચુંબકીય ક્ષેત્ર સૌથી શક્તિશાળી હોય છે તો તેના જવાબ આવશે આર્યન કોર વિંટાળેલા ઘણા આટાની કોઈલનું ધ્યાનથી જોઈ લેજો તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મરની સેકન્ડ રીવાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજનો આધાર કઈ બાબત પર હોય છે પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજની આ વોલ્ટેજનો આધાર કઈ બાબત પર હોય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ માત્ર સપ્લાય ફ્રિકવન્સી પર ઓપ્શન બી સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા પર ઓપ્શન સી કોરના મહત્તમ ફ્લક્સ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે અને મિત્રો જે લોકો હજુ સુધી આપણી એપ્લિકેશનમાં નથી જોડાયા તે લોકોને જો જોડાવવું હોય તો કન્ટિન્યુ આપણી એપ્લિકેશન ચાલુ જ છે આપણે જ્યારે નવી એપ્લિકેશનમાં બધો ડેટા એડ થઈ જશે એટલે તમને કહી દઈશું અત્યારે નવી એપ્લિકેશનમાં માત્ર તમને ફ્રી ટેસ્ટ આપવામાં આવે છે ત્યારબાદ તમને તેમાં પીડીએફ છે પછી એમસીક્યુ બેંક છે બધા તમને ટોપિક વાઇઝ પ્રશ્નો મળી જશે એક સાથે બધા પ્રશ્નો મળી જશે એ આપણે અત્યારે ડેટા એડ થઈ રહ્યો છે એટલા માટે અત્યારે અત્યારે તમને તેમાં માત્ર તે ટેસ્ટ મળશે અને અમુક અમુક જે પેપર સોલ્યુશન છે તે પણ મળી જશે ડીજીલ નું પેપર હજુ સુધી આવ્યું નથી એટલે તે માટે કોઈ કોલ કે મેસેજ કરવો નહીં એ આવશે એટલે આપણે તમને આપી દેવાનું છે આપણે બીજા જે પેપર સોલ્યુશન છે તે આપણે બીજી નવી એપ્લિકેશનમાં આપેલા જ છે ત્યાંથી તમે જોઈ શકશો અને આપણી આ બીજી એપ્લિકેશન છે તેમાં પણ જોઈન થવું હોય તો તેમાં પણ અત્યારે રેગ્યુલર ચાલુ જ છે તેમાં પણ તમે જોઈન થઈ શકો છો નીચે તમને નંબર આપવામાં આવે છે તેમાં તમે વોટ્સએપ મેસેજ કરી અને જોડાઈ શકો છો ત્યારબાદ તમને પહેલી એપ્લિકેશનમાં શિફ્ટ કરી દેવામાં આવશે તેનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરી દેશે તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ટ્રાન્સફોર્મરી સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજનો આધાર છે તે માત્ર સપ્લાય ફ્રીક્વન્સી પર સેકન્ડરી વાઇન્ડિંગના આ સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા અને ઓપ્શન સી કોરના મહત્તમ ફ્લક્ષ આ ત્રણેય પર હોય છે એટલા માટે આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કોઈ પણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આટા દીઠ વોલ્ટેજ હંમેશા ઓપ્શન એ સમાન હોય છે ઓપ્શન બી કે રેશિયો જેટલા હોય છે ઓપ્શન સી અસમાન હોય છે કે ઓપ્શન ડી એક પણ નહીં પ્રશ્ન પણ ધ્યાનથી જોઈ લેજો કે કોઈ પણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડીના પ્રત્યેક દીઠ વોલ્ટેજ હંમેશા તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ સમાન હોય છે કોઈ પણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આટા દીઠ વોલ્ટેજ હંમેશા સમાન હોય છે પ્રશ્નમાં તમારે મિસ્ટેક ન થઈ જાય એટલા માટે ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું એક ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વોલ્ટેજ અને કરંટ અનુક્રમે અગિયાર હજાર વોલ્ટ અને પાંચ પોઈન્ટ પચીસ એમ્પિયર છે જો તેના સેકન્ડરી વોલ્ટેજ ચારસો ત્રીસ વોલ્ટેજ હોય तो सेकेंडरी करंट खाली जगह करंट હશે તેના ઓપ્શન C ઓપ્શન तो A 133.37 एंपियर ऑप्शन B 13.33 एंपियर ऑप्शन C 2.54 एंपियर કે ઓપ્શન D 25.4 एंपियर ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે તો મિત્રો તેમ આપણો સાચો જવાબ આવશે ઓપ્શન A 133.37 एंपियर તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ માટે કયો તાર વપરાય છે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ માટે કયો તાર વપરાય છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે ઓપ્શન એ એનેમલ કોપર વાયર ઓપ્શન બી ઝિંક વાયર ઓપ્શન સી ઓપ્ટિકલ ફાઈબર કે ઓપ્શન ડી નાઇક્રોમ વાયર ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ માટે કયો તાર વપરાય છે મિત્રો જે લોકો આપણા વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયેલા તો ત્યાં પણ તમે જરૂર જોડાઈ જાવ કેમ કે ત્યાં પણ તમને છે તે અવનવી માહિતી આપવામાં આવતી હોય છે એટલા માટે છે ત્યાં પણ જરૂર જોડાઈ જાવ આવી કોઈ આપણી લિંક હોય તો ત્યાં શેર કરવામાં આવે છે ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપ ગ્રુપ બંનેમાં છે તમે જોઈન થઈ શકો છો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન આપી દઈશ ત્યાંથી તમે જોઈન કરી શકો છો આપણે બધા જ પ્લેટફોર્મ છે તે બધાની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ હોય છે દરેક વિડિયો ની ડિસ્ક્રિપ્શન તમે જોશો એટલા માટે તમને બધી જ મળી જશે ત્યાંથી તમે જોઈ શકશો તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કે એનેમલ કોપર વાયર ટ્રાન્સફોર્મર ના વાઇન્ડિંગ માટે છે તે એનેમલ કોપર વાયર વપરાય છે તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં ફુલ લોડ સ્થિતિની સરખામણીમાં નો લોડ સ્થિતિએ કેટલો કરંટ વહે છે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં ફુલ લોડ સ્થિતિની સરખામણીમાં નો લોડ સ્થિતિએ કેટલો કરંટ વહે છે ઓપ્શન એ એકથી ત્રણ ટકા ઓપ્શન બી પાંચથી દસ ટકા ઓપ્શન સી દસથી પંદર ટકા કે ઓપ્શન ડી પંદરથી વીસ ટકા ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરી દેશે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં ફુલ લોડ સ્થિતિ એ ફુલ લોડ સ્થિતિની સરખામણીમાં નો લોડ સ્થિતિનો એ કેટલો કરંટ વહે છે તો મિત્રો તેમાં આપણો જવાબ આવશે ઓપ્શન એ એકથી ત્રણ ટકા જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં પાવર ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં પાવર તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ સેકન્ડરી વાઇન્ડિંગથી વધારે હોય છે ઓપ્શન બી જોઈએ સેકન્ડરી વાઇન્ડિંગથી ઓછો હોય છે ઓપ્શન સી શૂન્ય હોય છે કે ઓપ્શન ડી સેકન્ડરી વાઇન્ડિંગના પાવર જેટલો જ હોય છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં પાવર તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સેકન્ડરી વાઇન્ડિંગના પાવર જેટલો જ હોય છે કે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં પાવર સેકન્ડરી વાઇન્ડિંગના પાવર જેટલો હોય છે તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું ટ્રાન્સફોર્મરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે મિત્રો આ બધાને આવડવો જોઈએ આ એમપી પ્રશ્ન છે અને એક્ઝામમાં તમને વારંવાર પૂછવામાં પણ આવતો હોય છે કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે ઓપ્શન જોઈ લો ઓપ્શન એ વી એટલે કે વોલ્ટેજ ઓપ્શન બી એ એટલે કે એમ્પિયર ઓપ્શન સી કેવી એ કે ઓપ્શન ડી કેવી એ ચાલો મિત્રો જે લોકોને જવાબ ખબર છે તે લોકો જલ્દી જલ્દી કમેન્ટ કરી દેજો તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી કેવી એ ટ્રાન્સફર્મરનું રેટિંગ હંમેશા કેવી એમાં હોય છે યાદ રાખું કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ હંમેશા કેવી એમાં હોય છે કોઈ દિવસ ભૂલવાનું નહીં આઈએમપી પ્રશ્ન છે મિત્રો તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મરનું આઉટપુટ શોધવા માટે કયું સૂત્ર વપરાય છે આ પણ એક આઈએમપી પ્રશ્ન ટ્રાન્સફોર્મરનું આઉટપુટ શોધવા માટે કયું સૂત્ર વપરાય છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો એ બી સીડી એવી રીતે છે તે કમેન્ટ કરી શકે છે ચાલો એ બી સીડી એવી રીતે કમેન્ટ કરી દીજો ટ્રાન્સફોર્મરનું આઉટપુટ આ ચાર ઓપ્શન છે તેમાંથી કયું સૂત્ર વપરાય છે આઉટપુટ શોધવા માટે ટ્રાન્સફોર્મરનું આઉટપુટ શોધવા માટે એ બી સીડી એવી રીતે કમેન્ટ કરી શકો છો તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન બી કે ડબલ્યુ બરાબર કેવીએ ગુણ્યા કોષ ફાઈવ જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો બી એ આપણો સાચો જવાબ છે તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ કઈ રીતે થાય છે ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લક્સનું લીકેજ કઈ રીતે થાય છે ઓપ્શન એ પ્રાઇમરીથી સેકન્ડરી બાજુ ઓપ્શન બી સેકન્ડરીથી પ્રાઇમરી બાજુ ઓપ્શન સી પ્રાઇમરીથી સેકન્ડરી અને સેકન્ડરીથી પ્રાઇમરી બાજુ કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આ એમપી પ્રશ્ન છે ધ્યાનથી જોઈ લેજો કે ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક ફ્લકનું લીકેજ કઈ રીતે થાય છે તો મિત્રો તેમાં આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી પ્રાઇમરીથી સેકન્ડરી અને સેકન્ડરીથી પ્રાઇમરી બાજુ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક લીકેજ છે ફ્લક્ષ થી સેકન્ડરી અને સેકન્ડરી બાજુ થાય છે તેના પછી મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સરખા રેટિંગના કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની સરખામણીમાં સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં ઓપ્શન એ કોપર લોસ ઓછો થાય છે ઓપ્શન બી આર્યન લોસ ઓછો થાય છે ઓપ્શન સી કોપર અને આર્યન લોસ ઓછા થાય છે કે ઓપ્શન ડી કોપર અને આર્યન લોસ ખૂબ જ વધારે થાય છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી આર્યન લોસ ઓછા ઓછો થાય છે આર્યન લોસ છે તે ઓછો થાય છે સરખા રેટિંગના કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની સરખામણીમાં સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરનો આર્યનો છે તે ઓછો થાય છે તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે ઓપ્શન એ એક કરતાં વધારે ઓપ્શન બી એક કરતાં ઓછું ઓપ્શન સી એક જેટલું જ કે ઓપ્શન ડી શૂન્ય ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે આ એમપી પ્રશ્ન છે મિત્રો આકાશ પ્રકાશનની નવી બુક અને જૂની બુક બંનેમાં અલગ અલગ આપેલું છે જે નવી બુકમાં છે તે સાચું ગણવાનું છે એટલા માટે છે તે તે જોઈ લેજો જૂની બુક છે કોઈ પાસે તો તેમાં આ પ્રશ્ન છે તે ખોટો આપેલો હશે તે રીતે જોઈ લેજો એ બીસીડી એવી રીતે કમેન્ટ કરી દેજો તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી એક કરતાં ઓછું તમે જુઓ તો સ્ટેપ ડાઉન ડાઉન મતલબ ઓછું થશે ડાઉનનો મતલબ થશે ઓછું તમારી રીતે જોઈ લેજો આ પ્રશ્નમાં ભૂલ ન થઈ જાય એક કરતાં ઓછું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આવશે એક કરતાં ઓછું તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન છે તે સાચચું નથી ઓપ્શન જોઈએ ઓપ્શન એ તેમાં સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ એકસો દસ વોલ્ટેજ હોય છે ઓપ્શન બી તેમાં પ્રાઇમરીમાં વધારે આંટા અને સેકન્ડરીમાં ઓછા આંટા હોય છે ઓપ્શન સી તેમાં ઉપયોગ તેમાં ઉપયોગ મિટરિંગ અને કંટ્રોલિંગ વોલ્ટેજ મેળવવા માટે થાય છે અને ઓપ્શન ડી તેની પ્રાઇમરીમાં ઓછા ઓછા અને સેકન્ડરીમાં વધારે આંટા હોય છે ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે તો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી તેની પ્રાઇમરીમાં ઓછા અને સેકન્ડરીમાં વધારે આંટા હોય છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો આ છે તે સાચું નથી તેની પ્રાઇમરીમાં ઓછા અને સેકન્ડરીમાં વધારે આંટા હોય છે તે સાચું નથી જે લોકોને નહોતી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટ્રાન્સફોર્મરનું રેટિંગ કે ડબલ્યુને બદલે કેવી એમાં હોય છે કારણ કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ કે ને બદલે કેવી એમાં હોય છે તેનું કારણ શું હોય છે જે લોકોને ખબર છે તે લોકો કમેન્ટ કરી શકે છે ઓપ્શન એ લોડનો પાવર ફેક્ટર સ્થિર હોય છે ઓપ્શન બી કેવી એ ફિક્સ છે જ્યારે કે ડબલ્યુ પાવર ફેક્ટર પર આધાર રાખે છે ઓપ્શન સી ટ્રાન્સફોર્મરથી યંત્ર સ્થિર યંત્ર છે કે ઓપ્શન ડી ટ્રાન્સફોર્મર યુનિટ પાવર ફેક્ટર ધરાવતો લોડ સાથે જોડી શકાય છે ઓપ્શન સીમાં તમે જોશો તો થોડીક મિસ્ટેક છે ટ્રાન્સફોર્મર સ્થિર યંત્ર આવશે એટલે તમે સરખી રીતે જોઈ લેજો ઓપ્શન સી તો મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન બી આપણો સાચો જવાબ છે કે કેવીએ ફિક્સ છે જ્યારે કે ડબલ્યુ પાવર ફેક્ટર પર આધાર રાખે છે ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેવીએને બદલે સોરી કે ને બદલે કેવીએમાં હોય છે તેનું કારણ છે કે કેવીએ ફિક્સ છે જ્યારે કે ડબલ્યુ પાવર ફેક્ટર પર આધાર રાખે છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચોવીસ કલાક માટે ગણવામાં આવતી એફિશિયન્સીને કઈ એફિશિયન્સી કહેવામાં આવે છે મિત્રો ચોવીસ કલાક માટે ગણવામાં આવતી એફિશિયન્સીને કઈ એફિશિયન્સી કહેવામાં આવે છે ઓપ્શન એ કોમર્શિયલ એફિશિયન્સી ઓપ્શન બી ડે એફિશિયન્સી ઓપ્શન સી નોર્મલ એફિશિયન્સી કે ઓપ્શન ડી પર્સન્ટેજ એફિશિયન્સી ચાલો જે લોકોને જવાબ ખબર છે તે લોકો કમેન્ટ કરશે ચોવીસ કલાક માટે ગણવામાં આવતી એફિશિયન્સીને કઈ એફિશિયન્સી ગણવામાં આવે છે મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓલ ડે એફિશિયન્સી જે લોકોને નથી ખબર તે લોકો જોઈ લેજો ચોવીસ કલાક માટે ગણવામાં આવતી ઓલ ડે એફિશિયન્સી કહેવામાં આવે છે તેના પછી મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પંદર કેવીએ બસો ત્રીસ વોલ્ટ બસો ત્રીસ પચાસ વોલ્ટ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો ફૂલ લોડ સેકન્ડરી કરંટ કેટલો હશે ઓપ્શન જોઈએ ચાર પોઈન્ટ છ એમ્પિયર ઓપ્શન બી બસો એમ્પિયર બસ ઓપ્શન સી ત્રણસો એમ્પિયર કે ઓપ્શન ડી પાસઠ પોઈન્ટ એકવીસ એમ્પિયર તો મિત્રો તેમાં આપણો જવાબ આવશે ઓપ્શન સી ત્રણસો એમ્પિયર જે લોકોને નથી ખબર તે લોકો ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો પ્રશ્નો છે તે અહીંયા પૂરા થાય છે આપણે આજે જોયા કે લગતા પ્રશ્નો બધા જ પ્રશ્નો છે તે આઈએમપી હતા સરખી રીતે જોઈ લેજો એવું લાગે તો રિપીટ પણ કરી લેજો કેમ કે બધા જ પ્રશ્નો હતા તે આઈએમપી હતા અને આપણી નવી એપ્લિકેશન જે લોકોએ ઇન્સ્ટોલ નથી કરી તો તેમાં તેને બિલકુલ ફ્રી ટેસ્ટ આપવા મળે છે તે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ તેની લિંક છે અને આપણે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દીધેલી છે ત્યાં તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે તમારે એક ઓટીપી નાખવાનો આવશે તે તમારો મોબાઈલ નંબર લોગિન કરી ઓટીપી નાખશો એટલે તમારે એક ફ્રી ટેસ્ટનો ઓપ્શન હશે તેમાં તમે ક્લિક કરશો એટલે તમારે બિલકુલ ફ્રી ટેસ્ટ પણ તમને મળી જશે અને આપણે અત્યારે ચાલુ એપ્લિકેશનમાં જોડાવું હોય તો તેમાં પણ તમે તૈયારી કરવા માટે જોડાઈ શકો છો પેમેન્ટ કરી અને જોડાઈ શકો છો તેમાં તમને ચારસો રૂપિયામાં છે તે ત્રણ હજાર જેટલા એમસીક્યુ જ મળી જશે તમને નીચે એક નંબર આપવામાં આવે છે તેમાં તમે વોટ્સએપ મેસેજ કરી અને જોડાઈ શકશો તમે આ નંબર ઉપર મેસેજ કરી અને જોડાઈ શકો છો તો મિત્રો હવે મળીશું કાલના સેશનમાં ધન્યવાદ